ઓ શાંતિ આઠ ત્રણ બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બધાને સુખ આપવાવાવાળા ભોળા વેપારી એક બાપ છે એ જ તમારી બધી જૂની વસ્તુઓ લઈને નવી આપે છે એમની જ પૂજા થાય છે પ્રશ્ન છે તમારા ગોડલી મિશનરીનું કર્તવ્ય શું છે તમારે કઈ સેવા કરવાની છે ઉત્તર તમારું કર્તવ્ય છે સર્વ મનુષ્ય માત્રનું કલ્યાણ કરવું બધાને તમા પ્રધાનથી સતોપ્રધાન બનાવવા માટે બાપનો સંદેશ આપવો તમે બધાને બોલો કે સ્વર્ગ સ્થાપન કરતા બાપને યાદ કરો તો તમારું કલ્યાણ થશે તમારે બધાને લક્ષ આપવાનું છે જે દેવતાઓને માનવાવાળા તમારા કુળના હશે તેઓ આ બધી વાતોને સમજશે તમારી છે રૂહાની વાતો ગીત છે ભોલે નાચ સે નિરાલા કોઈ ઓર નહીં ધારણા માટે મુખ્ય સાર પહેલું બ્રાહ્મણ દેવતા બનવા માટે સ્વદર્શન ચક્રનો અને મનમના ભવનો અર્થ બુદ્ધિમાં યથાર્થ રીતે રાખવાનો છે બધાને લક્ષ આપવાની સેવા કરવાની છે માયા પર જીત મેળવવા માટે વિચારસાગર મંથન કરી જ્ઞાનના ઊંડાણમાં જવાનું છે રતન કાઢવાના છે વરદાન પવિત્રતાની સ્ટેજ દ્વારા અવિનાશી ઈશ્વરીય મસ્તીનો અનુભવ કરવાવાળા હોલી હંસ ભવ હોળી પર બધા મોટા નાનાના ભાનને ભૂલી પરસ્પર એક સમાન સમજી મસ્તીમાં રમે છે દુશ્મનીના સંસ્કાર ભૂલી મંગળ મિલન મનાવે છે આ રિવાજ પણ હમણાંનો છે આ બાળકો જ્યારે હોળી અર્થાત પવિત્રતાની સ્ટેજ પર રહો છો બાપના સંગના રંગમાં રંગાયેલા હોવ છો ત્યારે ઈશ્વરીય મસ્તીમાં દેહનું ભાન તથા ભિન્ન ભિન્ન સંબંધનું ભાન નાના મોટાનું ભાન વિસ્મૃત થઈ એક જ આત્મ સ્વરૂપનું ભાન રહે છે આ જ હંસ સ્થિતિ છે આનું યાદગાર દરેક વર્ષે હોળી ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે સ્લોગન જેમના જીવનમાં શીતળતા છે તેઓ બીજાના બળેલા ચિત્ત પર વિજય પ્રાપ્ત કરી શકે છે ઓમ શાંતિ